નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે એક અગત્યનો નવો પ્રશ્નનો અભ્યાસ કરવાના છીએ કે નિવસન તંત્રના ઘટકો. બરાબર છે, આજે તમને ચોથો સવાલ આપ્યો છે. બરાબર છે કે નિવસન તંત્રના ઘટકો. વિદ્યાર્થી મિત્રો, નિવસન તંત્રના કેટલા ઘટકો છે? તો ખાસ યાદ રાખજો, નિવસન તંત્રના બે ઘટકો છે. કેટલા ઘટકો છે નિવસન તંત્રના? તો નિવસન તંત્રના બે ઘટકો છે. કયા કયા ઘટકો છે? તો એક અજૈવિક ઘટકો અને એક જૈવિક ઘટકો. રેડી, કયા કયા? એક છે અજૈવિક ઘટકો અને જૈવિક ઘટકો. હવે અજૈવિક ઘટકો એટલે શું કે એની અંદર કોનો સમાવેશ થાય? તો અજૈવિક ઘટકો એટલે કે અજૈવિક ઘટકોની અંદર માત્ર નિર્જીવ ઘટકો હોય ને, એનો જ સમાવેશ થાય. બરાબર છે. તો નિર્જીવ ઘટકો તરીકે કેવા કેવા ઘટકો હોય? તો જેમ કે તાપમાન, અહીંયા તમને બધા જ ઘટકો જોવા મળે છે. બરાબર, તાપમાન છે, વરસાદ, ભેજ, પવન, ભૂમિ, પ્રકાશ, ખનિજ દ્રવ્યો વગેરે, આ બધાનો સમાવેશ કોની અંદર થાય? તો અજૈવિકની અંદર થાય છે. અને ત્યાર પછી છે જૈવિક ઘટકો. તો જૈવિક ઘટકો એટલે શું કે જૈવિક ઘટકો એટલે કે એની અંદર બધા સજીવોનો સમાવેશ થાય છે. કોનો સમાવેશ છે? બધા સજીવોનો સમાવેશ થાય છે. અને બીજી વસ્તુ કે જૈવિક ઘટકોની અંદર સજીવોના તેમને ખોરાક મેળવવાની પદ્ધતિના આધારે આખો સમૂહ હોય છે. એટલે કે પદ્ધતિના આધારે પણ બરાબર છે તેને અલગ અલગ ભાગમાં વહેંચવામાં આવે છે. એ જે એના ત્રણ ભાગ છે, બરાબર છે. તો અને એ ત્રણ ભાગ કયા કયા છે? તો પહેલું છે ઉત્પાદકો, બીજું ઉપભોગી, બરાબર છે. એટલે ખાસ એટલે ઉપભોગીને ઉપભોક્તા પણ કહેવાય. શું કહેવાય? ઉપભોગીને ઉપભોક્તા પણ કહેવામાં આવે છે. અને ત્રીજું છે કે વિઘટકો. એટલે આ ત્રણ ખાસ યાદ રાખજો. રેડી, કે આ ત્રણે છે બરાબર છે તે પોષણ મેળવવાની પદ્ધતિના આધારે બરાબર છે આ આખા પ્રકાર પડેલા છે. બીજું કે તેમના નિર્વાહ હેતુથી પર્યાવરણમાં પોષણ સંબંધોની રચના થાય છે. બરાબર, કે આપ જે આપણા પોષણ આપણને શેમાંથી મળે? તો આપણા પોષણ આપણને પર્યાવરણમાંથી જ મળે છે. હવે જોઈએ આપણે પહેલું ઉત્પાદકોમાંની અંદર શું શું આવે તે. તો પહેલું જો ઉત્પાદકો એટલે તમને સ્પષ્ટપણે ખ્યાલ આવે છે કે આ સજીવો સૂર્યપ્રકાશ તેમજ ક્લોરોફિલની હાજરીમાં અકાર્બનિક પદાર્થોમાંથી શર્કરા તેમજ સ્ટાર્ચ જેવા કાર્બનિક સંયોજનનું નિર્માણ કરે છે. બરાબર, તમે આમાં સાથોસાથ ટીક રાખતા જજો વિદ્યાર્થી મિત્રો. બરાબર, કે આ સજીવો સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં અકાર્બનિક પદાર્થોમાંથી શર્કરા અને સ્ટાર્ચ જેવા કાર્બનિક સંયોજનોનું નિર્માણ કરે છે. એટલે તો અકાર્બનિક પદાર્થો શેમાંથી લે? તો આપણને ખબર છે અકાર્બનિક પદાર્થો એ જમીનમાંથી લે છે. બરાબર છે. અને સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં પ્રક્રિયા કરે અને તે ખોરાક બનાવે છે. બરાબર છે. કાર્બનિક સંયોજન એટલે કે તે ખોરાક બનાવે છે. બરાબર, કેવો બનાવે છે? શર્કરા અને સ્ટાર્ચ જેવા ખોરાક બનાવે. ઉદાહરણ તરીકે જોઈએ તેની અંદર કોણ આવશે ઉત્પાદકોમાં? તો કેટલાક પદાર્થો, કેટલાક પ્રકાશસંશ્લેષી બેક્ટેરિયા અને વિવિધ પ્રકારની લીલ, બરાબર છે, સ્પાઇરોગાયરિયા જે છે એ એવી બધી લીલ આવે. બરાબર છે. અને બધી જ લીલી વનસ્પતિ, આપણને ખબર છે કે મોટાભાગની વનસ્પતિની અંદર ક્લોરોફિલ હોય છે, એટલે તે સૂર્યપ્રકાશની હાજરીમાં જાતે ખોરાક બનાવી શકવાના જ છે. બરાબર, એટલે આ વાત થઈ આપણે ઉત્પાદકો. હવે ખાસ યાદ રાખજો આગળનું છે કે ઉપભોગીકોને કહેવામાં આવે, કે જે સજીવો ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત થયેલો ખોરાક. તો ઉત્પાદકોમાં કોણ? તો ઉત્પાદકોમાં આપણે કોણ? તો આપણે ખબર છે કે વનસ્પતિથી. બરાબર છે. તો એ વનસ્પતિ દ્વારા જે ખોરાક ઉત્પન્ન થયેલો છે, બરાબર, એટલે કે ઉત્પાદિત થયેલો છે, એ ખોરાક પર પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે આધારિત હોય. બરાબર છે. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આધારિત હોય તો તેને ઉપભોગી કે ઉપભોક્તા કહેવામાં આવે છે. બરાબર, તેની અંદર કોનો સમાવેશ થાય? તો ક્લોરોફિલ વિહીન અને વિષમપોષી સજીવો, એટલે કે એમાં ફૂગની બધા આવશે. બરાબર છે. ફૂગ છે, ઈસ્ટ છે, ઈસ્ટ એક પ્રકારની ફૂગ જ છે. બરાબર છે. આપણે તેનો સમાવેશ. હવે પાછા ઉપભોગીને પાછા ચાર કક્ષામાં વિભાજિત કરવામાં આવે, એ પણ ખાસ જ રાખજો. બરાબર, પહેલું છે તૃણાહારી, માંસાહારી, સર્વાહારી, બરાબર છે, અને પરોપજીવી. એમાં એના ચાર પ્રકાર છે ઉપભોગી સજીવોના. આ તમને ઉપભોગી ટૂંકનો આમનામ તમને અલગથી પણ પૂછાય કે ટૂંકનો લખો ઉપભોગી એમ. રેડી, તો તૃણાહારી એટલે એનું શું કહેવાય? શાકાહારી. તો તૃણાહારીમાં શાકાહારીની અંદર પહેલો ભાગ આપણે જોઈએ તો પ્રથમ ક્રમના ઉપભોગીઓ, બરાબર છે, એમાં ઘણા બધા આવશે. પછી દ્વિતીય આવશે, તૃતીય આવશે, ઉચ્ચ ક્રમના પણ આવશે.
તો આપણે જોઈ પહેલાં કે પ્રથમ ક્રમના ઉપભોગ્યો તો ઇકોનો ઉપયોગ કરે તો એ ખાલી માત્ર લીલી વનસ્પતિનો ઉપયોગ કરે, બરાબર છે? કોનો ઉપયોગ કરે? માત્ર લીલી વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. આમાં આપણને ખબર છે કે આ ગાય ને હરણિયું જે તમને જોવા મળે છે, બરાબર છે, તે કોનો ઉપયોગ કરે છે ખોરાક તરીકે? તો લીલી વનસ્પતિનો ઉપયોગ કરે છે. ત્યાર પછી આવે છે માંસાહારી. તો માંસાહારીની અંદર શું આવશે? તો તેઓ અન્ય પ્રાણીનું ભક્ષણ કરીને ખોરાક મેળવે છે, બરાબર છે? શું કરે છે? અન્ય પ્રાણીઓનું ભક્ષણ કરીને, એટલે કે તેને મારીને ખોરાક મેળવે છે. તો તેમાં પાછા બે પ્રકાર છે, દ્વિતીય ક્રમના ઉપભોગીઓ અને તૃતીય ક્રમના ઉપભોગીઓ. દ્વિતીય ક્રમના ઉપભોગી એટલે શું? તે કોનું ભક્ષણ કરશે, બરાબર છે? કોને મારીને ખાશે? તો તૃણાહારી પ્રાણીઓને મારીને ખાશે. કોને ખાશે? તૃણાહારી પ્રાણીઓ, બરાબર છે? તૃણાહારી પ્રાણીઓ એટલે કે શાકાહારી પ્રાણીઓ જે તમને ઉપર જોવા મળે છે, બરાબર છે? ગાય ને હરણ ને તેનું ભક્ષણ કરીને ખોરાક મેળવે તો એને દ્વિતીય ક્રમના ઉપભોગી કહેવાય. પણ જો માંસાહારી પ્રાણીઓનું ભક્ષણ કરે, બરાબર છે, અન્ય માંસાહારી, હવે પોતે તો માંસાહારી છે જ, આપણે આપણે ચિત્રો જોવા મળે છે, આ જે સિંહ છે, બરાબર છે, તે પોતે તો માંસાહારી છે જ, પણ બીજા માંસાહારી પ્રાણીનું જ ભક્ષણ કરે તો તેને તૃતીય ક્રમના ઉપભોગી કહેવામાં આવે છે. ત્યાર પછીનું આપણે આગળ વાત કરીએ તો સી નંબર ઉપર આવશે સર્વાહારી સજીવો. કે ભાઈ સર્વાહારી સજીવો કોને કહેવાય? કે ભાઈ વનસ્પતિ અને પ્રાણી, રેડી, વનસ્પતિ અને પ્રાણી બંનેનો ઉપયોગ કરે. જો બીજા આને પાછું મિશ્રાહારી કહેવાય, ભલે આમાં લખ્યું છે સર્વાહારી પણ એને બાજુ શું કહેવાય? મિશ્રાહારી પણ કહેવામાં આવે છે. કે વનસ્પતિ અને પ્રાણી એટલે કે શાકાહારી અને માંસાહારી બંનેનો ઉપયોગ કરે ખોરાક તરીકે, એટલે એને સર્વાહારી કહેવાય. એટલે વનસ્પતિ અને પ્રાણી બંનેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે તેવા કોણ છે? મનુષ્ય અને વંદો, જે આપણને ચિત્ર જોવા મળે છે, બરાબર છે. ત્યાર પછી છે પરોપજીવી. રેડી, પરોપજીવી. પરોપજીવી કોને કહેવાય? કે તેઓ યજમાન સજીવમાંથી પ્રવાહી પોષક દ્રવ્યોનું સીધું શોષણ કરે છે. યજમાન એટલે આપણે, બરાબર છે? યજમાન એટલે આપણે, કે આપણા શરીરમાં જાય અને પ્રવાહી જે પોષક દ્રવ્ય હોય આપણા શરીરની અંદર એમાંથી પોષણ મેળવે. એટલે તેઓ યજમાન સજીવમાંથી પ્રવાહી પોષક દ્રવ્યોનું સીધું શોષણ કરે છે તેને તેને કેવા કહેવાય? તો તેને કહેવાય પરોપજીવીઓ કહેવામાં આવે છે. તેની અંદર કોનો કોનો સમાવેશ થશે? તો આપણને ખબર છે કે એની અંદર કોનો કોનો સમાવેશ થાય? તો એની અંદર થશે પ્લાઝ્મોડિયમ, હેડી, યકૃત કૃમિ અને અમરવેલ, બરાબર છે? હવે અમરવેલ છે ને એ પાછી વનસ્પતિ છે. આ પ્લાઝ્મોડિયમ ને યકૃત કૃમિ જે છે તે પાછો આપણે પ્રાણીમાં એનો સમાવેશ થાય તો આપણે ખબર ને, કૃમિ દ્વારા ઘણા આપણને રોગો થતા હોય છે. આપણે નવમાં ધોરણમાં પણ ઘણું બધું તમે ભણી ગયા છો કે પટ્ટી કૃમિ ને, બરાબર છે? તે પછી આ પ્લાઝ્મોડિયમ, બરાબર છે? ત્યાં અમરવેલ, બરાબર છે? તમને ત્રણેયના ચિત્ર દેખાય છે. આજે આજે છે એ પ્લાઝ્મોડિયમ છે, આ યકૃત કૃમિ છે અને આ અમરવેલ છે. રેડી, એટલે આવી પણ તમે ચિત્ર પણ જોઈ શકો છો. રેડી, ચાલો, ઓકે, ચાલો. હવે આપણે આગળ જઈશું વિઘટકો. વિઘટકો કોને કહેવામાં આવે? કે જટિલ કાર્બનિક પદાર્થનું સરળ અકાર્બનિક પદાર્થમાં વિઘટન કરતા સજીવોને વિઘટકો કહેવામાં આવે છે. હવે કાર્બનિક પદાર્થ એટલે કે બહુ મોટો પદાર્થ હોય, આપણે આકૃતિ દ્વારા થોડુંક સમજીએ, બરાબર છે? સમજવાની આપણે થોડીક ટ્રાય કરીએ કે આવી રીતે જો બહુ મોટો કાર્બનિક પદાર્થ છે, હવે હું આનું વિઘટન છે ને આવી રીતે નાના 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 ટુકડામાં કરવામાં આવે. જો આવી રીતે, બરાબર છે, સાવ નાના નાના ટુકડામાં વિઘટન કરવામાં આવે, બરાબર, એવા સજીવોને વિઘટકો કહેવામાં આવે છે. આ મોટો કાર્બનિકનો અણુ છે, બરાબર છે? આ જે તમને અણુ જોવા મળે છે આ અણુ, આ કેવો છે? મોટો કાર્બનિક અણુ છે. રેડી, મોટો કાર્બનિક અણુ, અને તેમાંથી આ આપણને નાના નાના કાર્બનિક અણુ જોવા મળે છે, બરાબર છે? તેને તેવા સજીવોને વિઘટકો કહેવામાં આવે છે. એવો કોણ કરે છે? તો કેટલાક જીવાણુ એટલે કે બેક્ટેરિયા, બરાબર છે? જીવાણુ એટલે શું કહેવાય? બેક્ટેરિયા. ફૂગ, મૃત જેવ અવશેષો અને સજીવોના ઉત્સર્ગ દ્રવ્યોનું વિઘટન કરે છે, બરાબર છે? આની અંદર આ ઉદાહરણ તરીકે આવશે, એટલે ખાસ યાદ રાખજો, બરાબર છે? નિવસન તંત્રના આ ઘટકોવાળો જે પ્રશ્ન જે છે, તે પ્રશ્ન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે? આપણે આવતા લેક્ચરની અંદર પછી આપણે આહાર શૃંખલા વિશે વાત કરવાના છીએ, એટલે ફટાફટ આપણે ફરી વખત
રિવિઝન આપણે ફટાફટ આપણે કરી નાખીએ. રેડી? કે ભાઈ નિવસન તંત્રના કેટલા ઘટકો છે? તો નિવસન તંત્રના બે ઘટકો છે, જૈવિક અને અજૈવિક. બરાબર છે. તો ત્યાર પછી એની અંદર ત્રણ વસ્તુ આવે છે, ઉત્પાદકો, ઉપભોગીઓ. ઉપભોગીઓના પાસા ચાર પ્રકાર, તૃણાહારી, માંસાહારી, સર્વાહારી અને પરોપજીવી. બરાબર છે. એટલે આ ખાસ યાદ રાખજો. બરાબર. એટલે આખો સવાલ બહુ જ એમ્પી છે. આની અંદરથી તમને કટકા કટકામાં પણ પૂછી શકે કે ભાઈ નિવસન તંત્રના જૈવિક અને અજૈવિક ઘટકો સમજાવો, અથવા એમ પણ પૂછી શકે ભાઈ ટૂંકનો લખો ઉપભોક્તા. બરાબર. એટલે આમાંથી આજે આપણે જે ભણ્યા એમાંથી બે પ્રશ્ન છે એ ખૂબ જ યાદ રાખવાના છે અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે. એટલે ખાસ તૈયાર કરવાના છે. હવે આપણે આવતા લેક્ચરની અંદર આપણે આની આગળનો આહાર શૃંખલા વિશેનો અભ્યાસ કરશું. ઓકે, ચાલો. થેન્ક યુ.